એક સફળ ડૉક્ટર થવા માટે વિદ્યાર્થીઓમાં કયા ગુણો હોવા જરૂરી છે? ઓકે, મારો મનગમતો ટોપિક છે. અને વાય આઈ કેન ટોક, યુ નો આઈ ઓલ્સો ટ્રાય ટુ લીવ દેટ. ગુણો કેવા? ફર્સ્ટ ઓફ ઓલ, કડવું લાગશે, સાંભળવું ગમશે નહીં, પણ છતાં આઈ વિલ ટેલ યુ. મને કારણ કે મારે ઓલી સ્ટોરી મારા બેકગ્રાઉન્ડમાં છે, એકાદી માછલીને તો ફરક પડશે. દેટ્સ વાય આઈ ટેલ ટુ બીકમ એ ગુડ હ્યુમન બિંગ. નાના સારા માણસ હશું ને, બાકીના રસ્તાઓ તો આપ મેળે થતા રહેશે. સો ફર્સ્ટ માય લેસન, બી એ ગુડ હ્યુમન બિંગ, અને એક સારો માણસ બનવું યાર. વાય? બેસ્ટ એક્ઝામ્પલ મારું પેશન્ટ મારી પાસે આવેલું છે, એક્ઝામિનેશન ટેબલ ઉપર છે. દે હેવ 100% ટ્રસ્ટ ઓન મી. ઓકે, હાઉ કેન આઈ ડિસ્ટ્રસ્ટ? કેવી રીતે ડિસ્ટ્રસ્ટ થઈ શકીએ? દેટ ઇઝ અ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એ આવેલું દર્દી છે, એ આવેલું દર્દી એ મારાથી કેવી રીતે સાજુ થઈ શકે, અથવા તો હાઉ કેન આઈ હેલ્પ હિમ ઓર હર, હું એને કેવી રીતે મદદરૂપ થઈ શકું? સો ધેર આર ટુ થિંગ્સ. આ બે વસ્તુનું કલ્ટિવેશન બહુ જરૂરી છે. અને તમે કદાચ નવ ધોરણ અને બાર ધોરણ વાળો જો વર્ગ હશે, એને કદાચ આ સીડ્સ અત્યારે ઉગી જાય ને, વાવી દઈએ, સરસ નર્ચર કરીએ. અને યાદ કરજો મને, વન્સ યુ બીકમ અ ડોક્ટર, વન્સ યુ બીકમ અ હાયર પોસ્ટ, ઇટ રિયલી વર્ક્સ. ઓકે, સેકન્ડ થિંગ બહુ જરૂરી છે એ ડોક્ટર હોવા માટે, આ વાત છે ગુણોની, સદગુણોની. પણ અહીંયા હું છે ને બે ચાર ટોપિક કહીશ જે તમને ક્યારેક ક્લિક થઈ જશે, કદાચ ડોક્ટર ના થાય. ફર્સ્ટ ઓફ ઓલ, અવેરનેસ, હે ના. સી, વેન આઈ ડુ અ સર્જરી, આઈ ડીલ વિથ ઓલ. હું બાળકની સર્જરી કરી રહ્યો છું, બધી બાળકોની આર્ટરી અને વેઇન્સ નાની નાની છે, નર્વ્સ નાની નાની છે, અને એ વેસલ્સ ઉપર બાળકની આખી લાઈફ છે. સપોઝ આ ડોકી ત્રાસી છે અને હું સર્જરી કરી રહ્યો છું, આ મેઇન નસ રે સ્ટર્નોક્લેડોમાસ્ટિસને મારે રિલીઝ કરવું છે, એની નીચે પાછળ મેઇન ધોરી નસ છે. મારી એક આર્ટરીનો એક પ્રિક તો માણસોમાંથી ફુવારો થાય અને વી વિલ લૂઝ ધ પેશન્ટ. સો અવેરનેસ, હે ના. આઈ નો ધેટ કે મારો એપ્રોચિસ મને ખ્યાલ છે, બટ માય હોમવર્ક, માય એલર્ટનેસ, માય અવેરનેસ, ધેટ વર્ક્સ. ઇફ આઈ કલ્ટિવેટ દેટ, અથવા એકાદું સીડ વાવેલું હશે ને, સો દેટ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ. હાઉ શુડ આઈ ફોકસ્ડ? સો ફર્સ્ટ ઓફ ઓલ, વેન યુ આર અત્યારે રાઇટ નાવ 9th સ્ટાન્ડર્ડ ઓર 12th સ્ટાન્ડર્ડ બંનેમાં છો, યુ સ્ટાર્ટ બીકમ અવેર. એ કેવી રીતે અવેર કરવું, અવેરનેસને કેવી રીતે ડેવલપ કરવી, વેન એવર વી વિલ ગેટ અ ચાન્સ, ક્યારેક કરશું, પણ આ એક અવેરનેસ કેવી રીતે વધારવી, એલર્ટનેસ કેવી રીતે વધારવી ને, યુ જસ્ટ સ્ટાર્ટ થિંકિંગ, ઇટ વિલ વર્ક ઇન યોર જર્ની. સેકન્ડ થિંગ છે બિલોંગિંગનેસ, હે ના, ભૌતિકાપણું. આજે હું તમારી જોડે ભલે હાજર નથી, પણ વર્ચ્યુઅલી આઈ એમ કનેક્ટેડ, હે ના. એવી રીતે હું મારા પેશન્ટ છે, સપોઝ આઈ એમ કનેક્ટેડ, ધેન એન્ડ ધેન આઈ કેન ડિલિવર. વિધાઉટ બિલોંગિંગનેસ ઇટ વિલ નોટ વર્ક, હે ના. મને બિલોંગિંગનેસ નહીં હોય તો હું ગમે એટલું અહીંથી બોલીશ ને, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. સેમ એઝ વેલ એઝ ઇફ આઈ એમ ટ્રીટિંગ એ પેશન્ટ, ઓકે, મને મારું પેશન્ટ કેવી રીતે સારું થાય, એટલે અથવા તો મારું પેશન્ટને પોતિકાપણું, એ જે કનેક્શન નહીં હોય ને, તો ઇટ વિલ નોટ ડિલિવર. યુ નો, ધર ઇઝ અ સર્વે ઇન હાર્વર્ડ યુનિવર્સિટી, વન્સ યુ આર કનેક્ટેડ વિથ અધર્સ, લાઈક હું મારા પેશન્ટની વાત કરું, કનેક્શન બન્યું ને, તો એના રિઝલ્ટમાં ધર ઇઝ અ ગ્રોસ ડિફરન્સ, હે ના. સો આઈ બિલોંગિંગનેસ ને હું પ્રાયોરિટી રાખું છું. બિલોંગિંગનેસ સ્ટાર્ટ ડેવલપિંગ બિલોંગિંગ યાર. ઓલ વર્લ્ડ, આપણો ક્લાસ, આપણું સરાઉન્ડિંગ એટમોસ્ફિયર, અવર હોલ સિટી, અવર નેશન ઓન હોલ વર્લ્ડ, યુ સ્ટાર્ટ ડેવલપ બિલોંગિંગનેસ. રસ્તો બહુ ઇઝી ને જર્ની મસ્ત રહેશે. થર્ડ ને ફોર્થ, ઇટ ઇઝ કનેક્ટેડ. ત્રીજી વસ્તુ છે કમિટમેન્ટ ને ડેડિકેશન. ઓકે, વન્સ યુ બીકમ ડોક્ટર ને તમારી પ્રાયોરિટી બદલી જશે. ગીવ એક્ઝામ્પલ, અને ઘણી બધી વાર મારું બાળક કહે કે પપ્પા યાર આજે બર્થડે છે અને સર્જરી આવેલી છે, વોટ ડુ યુ પ્રિફર? ઓકે, યસ, ડેફિનેટલી આઈ વિલ ગીવ અ પ્રાયોરિટી ટુ માય કિડ્સ. મારી પ્રાયોરિટી હું નહીં ચૂકું, પણ એટ ધ સેમ ટાઈમ કમિટમેન્ટ એન્ડ ડેડિકેશન નહીં. આઈ હેવ ટુ એટેન્ડ માય પેશન્ટ ફર્સ્ટ, ઓકે, એન્ડ ધેન આઈ હેવ ટુ મેનેજ, ધેન આઈ હેવ ટુ ફેમિલી કમ સેકન્ડ્સ. ઓકે, એ હરેક ડોક્ટરોનો, આર યુ રેડી ફોર દેટ? જો રેડી હશો ને, ધેન એન્ડ ધેન યુ હેવ ટુ એન્જોય. અધરવાઇઝ છે ને, ધેર આર અ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એ માઇન્ડની અંદર. વેન એવર ધર ઇઝ અ કોન્ફ્લિક્ટ, યુ વિલ લૂઝ બેલેન્સ, યુ આર ઓફ ધ બેલેન્સ. સો કમિટમેન્ટ અને ડેડિકેશનની પ્રાયોરિટી ડોક્ટર લાઇનમાં થોડી ડિફરન્ટ છે. નાની એવી પાતળી લાઇન છે, બટ યુ હેવ ટુ આઇડેન્ટિફાઈ દેટ. અને સપોઝ ડોક્ટરમાં ન જઈએ, સીટી માને કમિટમેન્ટ અને ડેડિકેશન જો તમારું હશે, તમારી કોઈ એવી બ્રાન્ચ નહીં હોય કે જે તમને કોઈ રોકી શકે. અને ફિફ્થ વન છે, જે આઈ ઓલવેઝ, ધીસ ઇઝ યોર એનર્જી લેવલ.
ઓકે, તમે આજે વાંચતા હશો તમને ક્યારેક એવું ફીલ થાય કે યારો સારું વાંચવાનો આજે મૂડ નથી. હેવ યુ ફીલ દેટ? આઈ થિંક કેટલી બધી વાર તમે ફીલ કર્યું હશે, આજે યાર કામ કરવાની મજા નથી આવતી, થોડું ડલ લાગે છે. યુ નો વોટ ઇઝ ઇટ? એ શું છે ખબર? ધીસ ઇઝ યોર એનર્જી લેવલ. ઓકે, હું વળી પાછો મારું એક્ઝામ્પલ આપું કે હું સર્જરી કરું છું, મારું પેશન્ટ એનેસ્થેટાઇઝ છે, દે હેવ અ ફૂલ ટ્રસ્ટ ઓન મી. હવે હું મૂડ વગર, એનર્જી વગર સર્જરી કરું, ઇટ ઇઝ રિયલી ગુડ ઓર નોટ? હે ને, બિલકુલ નહીં. સો ટુ અપલિફ્ટ માય એનર્જી, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ગાઈઝ ઓલ્સો. સી, વન્સ યુ આર રીડિંગ, વન્સ યુ આર ગિવિંગ એક્ઝામ, એવરી ટાઈમ એ એનર્જી હોવી, અપલિફ્ટેડ હોવી, દેટ મેક સેન્સ. ઓકે, હવે આ ચાર વસ્તુ, પાંચ વસ્તુ મેં તમને વાત કરી, એ કલ્ટિવેટ કેવી રીતે થાય, દેટ વી વિલ ડિસ્કસ સમ ટાઈમ. વી વિલ ગેટ એ ટાઈમ, અથવા અધરવાઇઝ મને 45 મિનિટનો ટાઈમ આપવામાં આવેલો છે, એમાં કદાચ ટાઈમ રહેશે. આઈ વિલ ગીવ સમ ટિપ્સ એન્ડ ટ્રિક્સ હાઉ યુ એવરી ટાઈમ હાઉ યુ બીકમ એનર્જેટિક્સ. અને આ પાંચ ગુણો છે, અને સાથે જેવા જેવા પાંચ ગુણો આવશે ને, તો તમારું જે ગુડ હ્યુમન બિંગ્સ છે ને, એ જાતે કલ્ટિવેટ થશે. અને ઇટ ઇઝ સો વાઇબ્રેટિંગ, યુ નો, કે તમે 100 જણા બેઠા હશો ને, ઇફ યુ આર ગુડ હ્યુમન બિંગ હશે ને, તમારો ટીચર હશે ને, તમને ઓળખી જશે યાર યાર. યુ નો, ઇટ ઇઝ ઇન્ફેક્શિયસ, એકદમ પોતામાંથી એનો ઓરા એટલો બધો સારો હોય, ઇફ યુ આર ગુડ હ્યુમન બિંગ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે, તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન, જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો, અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.